राजकोट जिलाना उपलेटा में आर्ट्स ऑफ लिविंग परिवार द्वारा गुरुजननी जन्मदिवस निमित्ते पक्षियों ने पानी पीवा माटे 2000 कुंडाओनुं वितरण करवामां आव्युं हतुं। राजकोट जिलाना उपलेटा में आर्ट ऑफ लिविंग परिवार द्वारा गुरुजीना जन्मदिवस निमित्ते पक्षी ने पानी पीवा माटेना 2000 कुंडाओनुं वितरण करवामां आव्युं हतुं। तेमज 3 दिवस माटे बाल चेतन अने नव चेतना शिबिरनुं पण विनामूल्ये आयोजन करायुं। आ साथे शिबिर अंगेनी माहिती आपता आर्ट ऑफ लिविंगना टीचर किरणबेन सुवाए जणाव्युं हतुं के उपलेटा शहेरना आंगणे आर्ट ऑफ लिविंग परिवार द्वारा विविध सामाजिक सेवाकीय प्रवृत्तिओ करवामां आवे छे, जेमां आ अठवाडियामां गुरुदेवना जन्मदिवस निमित्ते शहेरना बापूना बावला चौक खाते पक्षीओ माटे 2000 पाणीना कुंडानुं वितरण करायुं। तेमज झूलेलाल होल खाते 3 दिवस माटे निःशुल्क बाल चेतना अने नव चेतना शिबिरनुं पण आयोजन करवामां आव्युं हतुं। आ शिबिरमां ध्यान प्राणायाम अने योग सहितनुं आयोजन करवामां आव्युं हतुं। तारीख 13ना रोज गुरुजीना जन्मदिवस निमित्ते गुरुपूजा सत्संग रास गरबा केक अने नास्तो 56 भोग सहितना कार्यक्रमों योजवामां आव्या हता, जेमां बहोळी संख्यामां लोको भक्तो सहितनाओ उपस्थित रह्या हता। गुरुजीना जन्मदिवसनी अनोखी उजवणी करी हती अने साथे ज आ उजवणीना कार्यने पण बिरदावी हती। परम पूज्य गुरुदेव श्री श्री रविशंकरनो बर्थडे जन्मदिवस 13 મે છે, જેના અનુસંધાને આર્ટ ઓફ લિવિંગ ઉપલેટા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે એક વીકનું સેલિબ્રેશન કરવાનું નક્કી કરેલું, જેના ભાગરૂપે આજે 2000 જેટલા પક્ષીઓના જે પાણીના કુંડા છે એનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવેલું બાપુના બાબલા ચોકે, જેનો લાભ ઘણા ઉપલેટાની જનતાએ લીધો। આજુબાજુના ગામડાના વિસ્તાર જેવા કે ખાખી જાડિયા છે, નાની વાવડી છે, કોલકી છે, ભાયાવદર છે, તો બધા ગામડાઓના લોકોને ત્યાં આજે આવેલા અને બધા લોકો જે કુંડા લઈ ગયેલા। આ ઉપરાંત અમારું એક મિશન છે કે એક વીક પૂરેપૂરું આ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરવાની છે। બાલચેતના કાલથી મારી ચાલુ થઈ રહી છે, બાળકો જે ગરીબ બાળકો છે એના માટે તે નિઃશુલ્ક બાલચેતના શિબિર છે સવારમાં, બપોર પછી તમામ લોકો માટે નવચેતના શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। 13 તારીખે પરમ પૂજ્ય ગુરુદેવનો જન્મદિવસ છે, જેની ઉજવણી પણ 11 કિલો પુષ્પના અભિષેકથી ગુરુદેવની કરવામાં આવશે। અન્નકૂટ પણ તે દિવસે રાખવામાં આવેલો છે। રાસ ગરબા સત્સંગ ગુરુપૂજા અનેક સેવાકીય પ્રવૃત્તિઓનો આ લોકો લાભ લે। આ ઉપરાંત પણ અમારા દ્વારા ગાયોને પણ ચારો નાખવાનું નિઃશુલ્ક વિતરણ કરવાનું બધું નક્કી કરવામાં આવેલું છે। તો એના ભાગરૂપે આજથી જ અમે શરૂઆત કરેલી છે સેવાકીય પ્રવૃત્તિની, અને પક્ષીઓના જે આજે ગરમી છે એને ધ્યાનમાં રાખીને અમે નક્કી કરેલું કે આજે લોકોને નિઃશુલ્ક કુંડા આપીએ, કુંડા અમારે પાણી લોકોનું, કે જેનાથી લોકો થોડાક પ્રોત્સાહિત થાય અને કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે થોડીક રાહત મળે, એને ધ્યાનમાં રાખીને આ જે પ્રોજેક્ટ છે એની શરૂઆત કરવામાં આવેલી છે। અને સારો એવો લોકોનો સાથ સહકાર મળેલો, સહયોગી જે શાખાઓ છે આજે ઘણી બધી સેવાઓમાં આવેલી, જેમ ટીમ અભિમન્યુ છે, ભારત વિકાસ છે, ગામના જે વેપારી અગ્રણીઓ છે, આપણા જે પ્રમુખ છે ઉપલેટા નગરપાલિકાના મયુરભાઈ, એ પણ આવેલા આજે સેવાકીય યજ્ઞ ચાલુ થયામાં અમને પ્રોત્સાહિત કરવા માટે, દાનભાઈ છે, જયેશભાઈ ત્રિવેદી છે, આ ઉપરાંત મારી પૂરી ટીમ, મારી સાથે વિનુભાઈ રાજા, સુનિલભાઈ ધોળકિયા છે અમારા, મનોજભાઈ લલાડિયા છે, પંકજભાઈ છે, બહેનોની અંદર અમારે હિનાબેન છે, સરોજબેન છે, લતાબેન છે, પૂરો આર્ટ ઓફ લિવિંગ પરિવાર છે, બધાએ સાથે રહીને આજે શુભ શરૂઆત કરેલી છે। જય ગુરુ। અર્શીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।